નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો પાલિતાણા ગણેશનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પાલિતાણાના ગણેશનગર ખાતે દલિત સમાજ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતી ફિલ્મી જગતના સ્ટાર એવા નરેશ કનોડિયાના 70મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિત એવા ભાજપ જિલ્લા ઉપપ્રમુખ ખીમરાજભાઈ બાબરિયા તેમજ પાલિતાણા ટાઉન ઇન્ચાર્જ PIRP ચુડાસમા નગરપાલિકા સદસ્ય ઓમદેવસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશનગરના રહીશો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્ચાર્જ PIRP ચુડાસમા દ્વારા વૃક્ષોનું જતન કરવું, જાળવણી રાખવી, નિયમિત પાણી પાવું, સાથોસાથ સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત બને તે માટે વિદ્યાર્થીઓના માર્ગદર્શન આપ્યું હતું. નશામુક્ત સમાજ બને વ્યસનોથી દૂર રહેવા યુવાનોને જણાવ્યું હતું. ત્યારબાદ ખીમરાજભાઈ બાબરિયા દ્વારા સુપરસ્ટાર નરેશ કનોડિયાની સુપરસ્ટાર પહેલાંની પરિસ્થિતિ જણાવી હતી અને એમના જીવનના અમુક પ્રસંગો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ બધા લોકો મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 70મા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકર કિરીટભાઈ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશાલ સાગઠિયા, ઝેડએસ ટીવી, પાલિતાણા. અમારા ગુજરાતનું ગૌરવ અને મિલિનિયમ મેગાસ્ટાર ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર નરેશભાઈ કનોડિયાનો આજે 70મા જન્મદિવસ નિમિત્તે પાલિતાણાના ગણેશનગર ખાતે 70 વૃક્ષરોપણનો કાર્યક્રમ અમે રાખવામાં આવેલો હતો. એમાં અમારા પાલિતાણા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન ભાઈ શ્રી ઓમદેવસિંહ સરવૈયાજી અને પાલિતાણાના ટાઉનના PI RP ચુડાસમા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ સમાજના લોકો એ ભેગા થઈ અને 70 વૃક્ષ માવજત જાતે ઉજેરવાનો આવો સંકલ્પ કર્યો અને આજે આ કાર્યક્રમ સૌ સાથે મળી સંપન્ન કરેલ છે. આપણે ગુજરાતના ગૌરવ એવા અને દલિત સમાજના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી નરેશભાઈ કનોડિયા સાહેબનો 70મો જન્મદિવસ હોય એના અનુસંધાને બધાએ નક્કી કરેલું કે એમના 70 વર્ષ પૂરા થયા તો આપણે 70 વૃક્ષો વાવીએ. એને અનુસંધાને 70 વૃક્ષ વાવવા માટે ઉપસ્થિત અમારી સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ખીમરાજભાઈ તથા ચુડાસમા સાહેબ જે હાલના ટાઉન પોલીસ સ્ટેશનના PI છે તેઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને ગણેશનગર વિસ્તારના તમામ રહીશો સાથે 70 વૃક્ષો વાવી અને દરેક વૃક્ષ સાથે સમાજના લોકોએ એક એક જે કાંઈ વ્યસનને તિલાંજલિ આપી અને ખૂબ સારો પ્રોગ્રામ કરી અને સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે એ બદલ હું ગણેશનગરના દરેક વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.